જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? સરસ્વતી વિદ્યા સંકુલમાં તમારું સ્વાગત છે. ધોરણ એક વિષય અંગ્રેજી, ધોરણ એક વિષય અંગ્રેજી. સુલકમાં આજે શું શીખવાનું છે? પક્ષીઓના નામ વિશે. પહેલા આપણે પ્રાણીના નામ પુસ્તકતા શીખી ગયા ને, હવે પક્ષીના નામ આવ્યા છે. પક્ષીઓના નામ લખો, યોગ્ય જોડકા બોલવાના છે અને લખવાનું છે. વાંચો શું? તો વાંચો અને લખો. વાંચો અને લખો. તો આપણે અહીંયા આગળ શું લખેલું છે? નંબર એક માં શું લખેલું છે? ચકલી. તો સ્પેરો. ચકલી તો સ્પેરો. પોપટ. તો પેરો. પોપટ તો શું થાય? પેરો. કાગડો. નંબર ત્રણ માં શું છે? કાગડો. તો એનો સામેનો શબ્દ શું આવે છે? ક્રો. કાગડો તો ક્રો. નંબર ચાર કબૂતર. કબૂતર સામે શું લખશો? નંબર પાંચ મોર. સામે શું લખવાનું? પીઓ. અને નંબર છ માં શું આવે છે? મરઘી.
સામે અહીંયા ખાનામાં જે લખેલું છે શું છે તો મરઘી ચકલી તો સ્પેરો પોપટ તો પેરોટ કાગડો તો ક્રો કબૂતર તો ડાવ બોર તો પીકોક પતક તો ડાવ પછી અહીંયા શું લખ્યું છે વાંચો અને લખો તો ચકલી સ્પેરો પોપટ પેરોટ કાગડો તો ક્રો કબૂતર તો ડાવ મોર તો પીકોક બતક તો ડાવ પછી અહીંયા લખ્યું છે કે યોગ્ય ચોળકા જોડો કે તો અહીંયા શું લખ્યું છે આપણે અમાં ચિત્ર દોરેલા છે અને જવાબમાં લખ્યું છે સ્પેરો તો ચકલી પેરો તો પોપટ ડાવ તો કબૂતર પીકોક તો મોર અને ડક તો બતક અને એની જવાબની સામે જવાબની બાજુમાં જે લખેલું છે ડાવ નંબર એકમાં નંબર બેમાં પીકોક નંબર ત્રણમાં સ્પેરો નંબર ચારમાં ડક નંબર પાંચમાં પેરોટ લખેલું છે ખબર પડી ગઈ ને સ્વાધ્યાય સ્વપોથી પાના નંબર સત્યાવીસ સ્વપોથી અને નોટમાં લખો સ્વપોથી અને નોટમાં લખવાનું છે પાના નંબર સત્યાવીસ સ્વપોથી અને નોટમાં તમારે લખવાનું છે ખબર પડી ગઈ ને ચકલી તો સ્પેરો પોપટ તો પેરોટ કાગડો તો ક્રો કબૂતર તો ડાવ મોર તો પીકોક બતક તો ડાવ ખબર પડી અને અહીંયા જો અહીંયા સામે છે કે છે કે ગુજરાતી ઉચ્ચાર સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખ્યા છે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી ઉચ્ચાર અને એની બાજુમાં આપણે અંગ્રેજી ઉચ્ચાર લખેલા છે અહીંયા આગળ સ્પેરો લખ્યો કે એની સામે આપણે ચકલી લખી છે ચકલીની બાજુમાં શું છે ડાવ પેરો તો પોપટ એની સામે શું લખ્યું છે આપણે પીકોક ડાવ તો કબૂતર છે અને પછી અહીંયા શું લખ્યું છે સ્પેરો પીકોક તો મોર છે અને અહીંયા ડક લખેલું છે અહીંયા આગળ ડક લખેલું છે ત્યાં બતક અને પેરોટ લખેલું છે ખબર પડી ગઈ ને તમને જય શ્રી કૃષ્ણ